નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હવે આજે આપણે ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 8 નકશા આલેખન તેનો ભાગ 3 આજે આપણે ભણીશું. આગળના બે ભાગમાં આપણે ઘણું બધું નકશા વિશે શીખી ગયા, તો મધ્યસ્થ ષટ્કોણ, પછી લાલ કિલ્લાની મુસાફરી, નાનું ચિત્ર બનાવો, મોટું ચિત્ર બનાવો વગેરે વગેરે આપણે શીખી ગયા છીએ. હવે આપણે આજે પાના નંબર 121 પર ભારતનો નકશો આપેલો છે. તમારું પુસ્તક ખોલો અને તમે પુસ્તકની અંદર જુઓ. આ આપણો ભારતનો, ઇન્ડિયાનો નકશો છે, જે મેં કાપા પર પણ દોરેલો છે. તો તેના કેટલાક સવાલોના જવાબ છે, કેટલાક પ્રશ્નોના જવાબ છે, તો તે આજે આપણે સમજીશું અને ભણવાનું છે. નકશાની અંદર સૌથી પહેલા હું તમને બધા સ્થળો બતાવી દઉં અને દિશાઓ ખાસ બતાવી દઉં કે દિશાઓ નકશામાં કઈ રીતે આપણે દર્શાવી હોય, એવી રીતે જોવી પડે નકશાની અંદર દિશાઓ. તો સૌથી પહેલા આ બાજુ છે એ પૂર્વ દિશા કહેવાય, આને પશ્ચિમ દિશા કહેવાય, પછી આને ઉત્તર દિશા કહેવાય અને નીચે છે તેને દક્ષિણ દિશા કહેવાય. આ રીતે આપણને દિશાઓની સૌથી પહેલા સમજ હોવી જોઈએ. તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, આ રીતે દિશાઓ છે. હવે એની અંદર ઘણા બધા સ્થળોના નામ આપેલા છે રાજ્યોના. તો ઉત્તર દિશા કરવા જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ વગેરે આવેલું છે. પછી પશ્ચિમ બાજુ ગુજરાત છે, રાજસ્થાન છે, નકશાની મધ્યમાં મધ્યપ્રદેશ છે, ભોપાલ છે. પછી પૂર્વ દિશામાં અરુણાચલ પ્રદેશ, આસામ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ વગેરે આવેલું છે. પછી નીચે દક્ષિણ દિશામાં તામિલનાડુ, બેંગાલુરુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ રીતે બધા રાજ્યો આવેલા છે. અને અહીંયા આગળ બંગાળની ખાડી છે અને આ બાજુ બધે અરબી સમુદ્ર આવેલો છે. તો હવે આપણે કેટલાક ભારતના નકશાને લગતા કેટલાક સવાલો છે નીચે, તો એ આપણે સમજીશું. કર્ણાટકની ટીમ બેંગાલુરુથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. દિલ્હી સુધી પહોંચવા માટે તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડશે? તો આપણે સૌથી પહેલા નકશામાં શોધવું પડે કે કર્ણાટક ક્યાં આવેલું છે. તો કર્ણાટક અહીંયા આવેલું છે. હવે આ લોકોની જે ટીમ છે તે બેંગાલુરુથી નીકળવાની છે. ક્યાંથી નીકળવાની છે? બેંગાલુરુથી. અને ઉત્તર દિશા તરફ જાય છે. અહીંયાથી આમ જવાનું, ઉત્તર દિશા અહીંયા છે. એટલે એ લોકોને કયા કયા રાજ્યમાંથી પસાર થવું પડશે? તો એમાં મહારાષ્ટ્ર આવશે, મધ્યપ્રદેશ આવશે અને ઉત્તર પ્રદેશ પણ આવશે. અથવા આ બાજુ થઈને જાય તો ગુજરાત અને રાજસ્થાન, પછી એ લોકો ઉત્તર દિશા તરફ જઈ શકે. તો આ બધા રાજ્યોમાંથી તે લોકોને પસાર થવું પડશે. હવે આગળ બીજો પ્રશ્ન જોઈશું. એક પાના નંબર 122 ઉપર જુઓ. જમ્મુ અને કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે, આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે. તેઓ કયા કયા રાજ્યોમાંથી પસાર થશે? તો જમ્મુ કાશ્મીર ક્યાં આવેલું છે? દિલ્હીની ઉત્તર તરફ. આ ઉત્તર દિશા છે, જમ્મુ કાશ્મીર અહીંયા આવેલું છે. પછી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે. દિલ્હી અહીંયાથી દક્ષિણ તરફ આવવા માટે તે લોકોને મુસાફરી કરવી પડે. તો તેઓ કયા કયા રાજ્યોમાંથી પસાર થશે? તો તમે જોઈ શકો છો એમાં કયા કયા પ્રદેશો આવશે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ. તો હિમાચલ પ્રદેશ આવશે, પછી
पंजाब आवशे पछी हरियाणा आवशे हरियाणा बराबर ए रीते ए बधा राज्यमांथी ए लोकोने पसार थवुं पड़शे पछी छे प्रश्न नंबर 3 जुओ नोनु ગુજરાતમાં રહે છે નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે નોનુ તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે તો તેણે કઈ દિશામાં મુસાફરી કરવી પડશે જો નોનુ નામનો છોકરો છે એ ગુજરાતમાં રહે છે ક્યાં રહે છે ગુજરાતમાં હવે એને પશ્ચિમ બંગાળ તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે પશ્ચિમ બંગાળમાં તો તેણે કઈ દિશા તરફ મુસાફરી કરવી પડશે તો પશ્ચિમ બંગાળ અહીંયા છે અને એ રહે છે ક્યાં ગુજરાતમાં તો આ બાજુ આવવાનું છે ને પશ્ચિમ બંગાળ તરફ તો આ કઈ દિશા થઈ પૂર્વ થઈ કઈ થઈ પૂર્વ તો તેને પૂર્વ તરફ આવવું પડશે જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે તમે નકશામાં જુઓ તો જમ્મુ અને કાશ્મીર એની પાછળ કે આગળ પાછળ કે એની સામે કે પાછળ ક્યાંય રાજ્ય દેખાય છે તમને નથી દેખાતું તો જવાબમાં તમારે લખવાનું કે ના કોઈ રાજ્ય આવેલું નથી પછી છે ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે ગુજરાતની પશ્ચિમ આ ગુજરાત એની પશ્ચિમ સારું તો અહીંયા પણ કોઈ રાજ્ય આવેલું નથી નકશા પર 1 સેમી બરાબર જમીન પર 200 કિલોમીટર 1 સેમી બરાબર 200 કિલોમીટર આ સ્કેલનો ઉપયોગ કરી શોધવાનું છે જે કેટલાક પ્રશ્નોના જવાબ આપેલા છે તે આપણે શોધીશું દિલ્હીથી જયપુર લગભગ કેટલું દૂર છે તે તેમાં ત્રણ ઓપ્શન આપેલા છે 50 કિલોમીટર 500 કિલોમીટર અને 250 કિલોમીટર હવે દિલ્હી અહીંયા આવેલું છે અને જયપુર જવાનું છે તો જયપુર જવા માટે લગભગ 200 કિલોમીટર જેટલું દૂર હોય છે એટલે થોડું આગળ પાછળ હોય એટલે 250 કિલોમીટર હશે એટલું દૂર હશે અંદાજ લગાવો કે જયપુર ભોપાલથી કેટલું દૂર છે તો નકશા પર 3 સેમી આવશે અને જમીન પર 600 કિલોમીટર આવશે કેટલું આવશે 600 કિલોમીટર કારણ કે 1 સેમી બરાબર 200 કિલોમીટર છે જો 1 સેમી બરાબર 200 કિલોમીટર તો 3 સેમી હોય તો 600 કિલોમીટર થશે 2 કિલોમીટર હોય તો 400 થાય અને 3 સેમી એટલે 600 કિલોમીટર થશે તો 600 કિલોમીટર લખવું પડે પછી 7 નંબર નકશો જુઓ અને કહો કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે તો તેમાં મધ્ય પ્રદેશ આવશે કારણ કે એની આજુબાજુના જે રાજ્ય છે તે ભોપાલ છે મહારાષ્ટ્ર છે છત્તીસગઢ છે રાજસ્થાન છે બરાબર એ રીતે છે તો મધ્ય પ્રદેશ અન્ય રાજ્યોથી ઘેરાયેલું છે પછી બી કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે જો તેનું નામ નકશામાં ન હોય તો તમારા શિક્ષક કે માતા પિતાને પૂછો અને શોધી કાઢો અને બતાવો કે તમે તે જવાબ કેવી રીતે શોધ્યો તો એના જવાબમાં આપણે લખીશું રાજસ્થાનનું ક્ષેત્રફળ સૌથી વધુ છે આ રાજસ્થાન તો રાજસ્થાન મોટું છે એટલે એનું ક્ષેત્રફળ સૌથી વધુ છે આ તમે કેવી રીતે શોધ્યું તો અમે શિક્ષકની મદદથી શોધ્યું અથવા તો ઇન્ટરનેટની મદદથી પણ આપણે શોધી શકીએ પછી છે સી કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં 8 ગણું છે તો એમાં 4 ઓપ્શન આપેલા છે ઉત્તર પ્રદેશ ત્રિપુરા મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ તો એમાં આવશે હિમાચલ પ્રદેશ પછી ડી છે રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતાં લગભગ કેટલા ગણું વધુ છે તો તે લગભગ 7 ગણું વધુ છે પછી જોઈશું પાના નંબર 123 ઉપર સમુદ્ર છે તેનું આપણે સમજીશું અભ્યાસ કરીશું બાલા સમુદ્ર કિનારે ઉભો રહીને વિશાળ સમુદ્રને જોઈ રહ્યો છે તેને સમુદ્રનો કોઈ અંત નથી તેવો ભાસ થાય છે તે સમુદ્રની સામે ઉભો છે બાલા કરીને છોકરો તો એ દૂર સુધી જોયા કરે છે તો એટલું પાણી દેખાય છે તેને સમુદ્રનો કોઈ અંત નથી એવો તેને ભાસ થાય છે એટલે એવું દેખાય છે
શું તમે સમુદ્ર જોયો છે ચિત્રમાં સમુદ્ર ક્યાં છે ભારતના નકશામાં સમુદ્રને શોધી કાઢો નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવ્યું છે તે પણ આપણે જણાવવાનું છે તો તમે સમુદ્ર જોયો હોય તો હા લખવાનું છે પછી બાલા સામેની તરફ ઊભો છે અને વાદળી રંગથી દર્શાવેલું છે ત્યાં જે નકશામાં સમુદ્રને કેવા રંગથી દર્શાવેલું છે વાદળી રંગથી જે તમે તમારા પુસ્તકમાં જોઈ શકો છો જેની એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્ય ઉપર નિશાની કરો તો એવા રાજ્યો છે ગુજરાત છે મહારાષ્ટ્ર છે ગોવા છે કર્ણાટક છે કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ વગેરે છે એક એવા રાજ્યનું નામ આપો કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય તો જે આ જે મધ્ય પ્રદેશ છે તેની એક પણ બાજુ સમુદ્ર ક્યાંય છે નહીં વચ્ચે આવેલો છે મધ્ય પ્રદેશ માટે એની આજુબાજુ કોઈ સમુદ્ર છે નહીં હવે શોધી કાઢો અલગ અલગ નકશા જુઓ સ્થાનિક નકશા ભારતના નકશા અને વિશ્વના નકશામાં ઉપયોગમાં લીધેલ ભિન્ન પ્રમાણમાપની સરખામણી કરવાની છે રાજ્યોની વચ્ચે આવતી રેખાઓ સૌ રાજ્યોની વચ્ચે આવતી રેખાઓને જોઈને વિચારમાં પડી જાય છે મેં દિલ્હીથી હરિયાણા સુધી મુસાફરી કરી પરંતુ મને જમીન પર કોઈ રેખાઓ જોવા મળી નથી તો આ નકશામાં કેમ છે તેવું પૂછે છે ના જમીન પર કોઈ રેખા ખેંચી નથી નકશામાં આ રેખા દ્વારા આપણને એક રાજ્યના અંત અને બીજા રાજ્યની શરૂઆતની ખબર પડે નકશામાં આપણને ખાસ એવું ખબર પડી જાય છે કે આ રાજ્ય અહીંથી શરૂ થાય છે અને અહીંયા તે અંત આવે છે તેનો અરે હા અમે સીમા પર ટોલ ટેક્સ ચૂકવ્યો હતો મેં એક મોટા પાટિયા પર લખેલું વાંચ્યું હતું હરિયાણામાં તમારું સ્વાગત છે આપણે કોઈ પણ રાજ્યમાં કે પ્રદેશમાં દાખલ થઈએ એટલે ત્યાં આગળ મોટું બોર્ડ લગાવેલું હોય છે કે સ્વાગતમ અથવા તમારું સ્વાગત છે આ રાજ્યમાં હવે 124 પાના નંબર ઉપર જોઈશું શહેરો વચ્ચેનું અંતર તેનો એક નકશો પણ આપેલો છે જેને કાગળ પર દોરેલો છે તો તમે તમારા પુસ્તકમાં જોઈ શકો સાઈડ નામ એવો નકશો આપ્યો છે તેના ઉપરથી આપણે સવાલ જવાબ જોવાના છે અને સમજવાના છે તો શહેરો વચ્ચેનું અંતર નકશામાં 5 શહેરો આપેલા છે શોધી કાઢો તો નકશામાં કયા કયા 5 શહેર છે તો એક તો ઇડલીપુર છે પછી ઢોકળાબાદ છે બરફીનગર છે અને છોલાઘાટ અને ભેલપુર 1 2 3 4 અને 5 થઈ ગયા 5 તો એ 5 આપેલા છે રાજ્યો નકશામાં ઇડલીપુર એ બરફીનગરથી કેટલા શહેરની દૂર આવેલું છે તો નકશામાં ઇડલીપુર અને બરફીનગર વચ્ચે કેટલું છે અંતર 5 શહેરની છે કેટલું છે 5 શહેરની તો અહીંયા આપણે લખીશું 5 શહેરની ઇડલીપુરથી બરફીનગર જવા માટે તમારે કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડે તો 50 કિલોમીટરની ઇડલીપુર અને બરફીનગરના રસ્તા પર મધ્યમાં ખમણપુર આવેલું છે તેના પર કેનું નિશાન કરવાનું છે તો ઇડલીપુર અને બરફીનગર આ બંનેની વચ્ચે કેનું નિશાન કરવાનું છે જે આપણે કર્યું તમારે પણ તમારા પુસ્તકમાં આ રીતે દર્શાવવાનું છે અને નોટબુકમાં પણ આ રીતે નકશો દોરવાનો છે ઇડલીપુર અને બરફીનગરના રસ્તા પર મધ્યમાં ખમણપુર આવેલું છે તેના પર કેનું નિશાન કરો જે આપણે કર્યું જલેબીપુર અને છોલાઘાટ અને ઢોકળાબાદ બંનેથી 35 કિલોમીટર દૂર આવેલું છે તે ક્યાં હોઈ શકે તે વિચારો અને તેના પર જેનું નિશાન કરવાનું છે તો છોલાઘાટ અને ભેલપુર અહીંયા આવેલું છે એની વચ્ચે અહીંયા આપણે જે દર્શાવીશું શું દર્શાવીશું જે ત્યાં આગળ જે દર્શાવવાનું રહેશે જલેબીપુર ભેલપુર અને છોલાઘાટના વચ્ચેના રસ્તાની લંબાઈ માપો તમે દોરીનો ઉપયોગ કરી શકો છો 6 સેન્ટીમીટર એટલે કે 60 કિલોમીટર થશે કેટલું થશે 6 સેમી એટલે કે 60 કિલોમીટર પ્રમાણમાં આપેલું છે આપણને 1 સેમી બરાબર 10 કિલોમીટર આ 1 સેમી બરાબર 10 કિલોમીટર તો 2 સેમી હોય તો 20 કિલોમીટર થાય એ જ રીતે 6 સેમી હોય તો 60 કિલોમીટર થશે તો આ એનો જવાબ છે 60 કિલોમીટર આ એનો જવાબ છે 6 સેમી એટલે કે 60 કિલોમીટર
હવે આગળ આપણે જોઈશું આસીની શાળા તો તેનો પણ એક નકશો આપેલો છે નકશા નંબર 7 જે તમે તમારા પુસ્તકમાં જોઈ શકો છો અને આ જે નકશો છે વર્ગખંડનો તેને કાપા પર દોરેલો છે તે હું તમને હમણાં સમજાવું તો આસીની શાળા ઉપરથી આ પ્રમાણે દેખાય છે શાળાના નકશાને ધ્યાનથી જુઓ અને ખાનાઓનો ઉપયોગ કરીને શોધી કાઢો તો સૌથી પહેલો એમાં પ્રશ્ન છે કે સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી કેટલા ગણું વધારે છે તો એમાં જવાબ આવશે 5 ગણું વધારે છે દરેક વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે તો એમાં 4 ઓપ્શન આપેલા છે તો પહેલું આપણે જોઈશું લંબાઈ 5 મીટર પહોળાઈ 4 મીટર પછી બી માં છે લંબાઈ 2 મીટર પહોળાઈ 1 મીટર સી માં છે લંબાઈ 12 મીટર પહોળાઈ 10 મીટર અને ડી માં છે લંબાઈ 5 મીટર અને પહોળાઈ પણ 5 મીટર તો એમાં સૌથી એક પહેલો છે એ જવાબ આવશે લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર રહેશે આસીની શાળાના બધા જ વર્ગખંડો કંઈક આ પ્રમાણે છે જે મેં વર્ગખંડ અહીંયા દોરેલો છે તો આ બધી છે એ બધી શું છે પાટલીઓ છે અહીંયાથી એન્ટર થવાનું એટલે કે દરવાજો છે પછી અહીંયા બે બારી મૂકેલી છે બે બારી છે અહીંયા એક કબાટ આવેલું છે અહીંયા ડિસ્પ્લે બોર્ડ છે અને આ છે તે બ્લેક બોર્ડ છે તો આ રીતે વર્ગાસી શાળાનો વર્ગખંડ કંઈક આ રીતનો છે તો એને લગતા આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈશું તો ધ્યાનથી જુઓ અને ઉત્તર આપો નીચેનામાંથી કયું બ્લેક બોર્ડની બરાબર સામે છે જો આ બ્લેક બોર્ડ છે અને એની સામે બરાબર શું છે તો ડિસ્પ્લે બોર્ડ છે શું છે ડિસ્પ્લે બોર્ડ છે તો આપણે પહેલામાં એમાં જવાબ લખીશું કે ડિસ્પ્લે બોર્ડ એમાં 4 ઓપ્શન આપેલા છે કબાટ બારી નોટિસ બોર્ડ અને ડિસ્પ્લે બોર્ડ તો એમાં જવાબ આવશે ડિસ્પ્લે બોર્ડ ફરી એકવાર શાળાનો નકશો જુઓ અંદાજ લગાવો અને નીચે દર્શાવેલા જ્યાં હોય ત્યાં નિશાની કરો તો 3A અને વર્ગખંડમાં બ્લેક બોર્ડ પછી છે વર્ગખંડમાં કબાટ વર્ગખંડમાં નોટિસ બોર્ડ વર્ગખંડમાં મધ્ય ભાગની છેલ્લી બેઠકના વર્ગખંડમાં ડિસ્પ્લે બોર્ડ તો નકશા 7માં દર્શાવેલા વસ્તુઓ દર્શાવેલ વસ્તુઓ છે આમાં જે નકશો 7 છે તેમાં જે દર્શાવેલી છે એ બધી વસ્તુઓ છે હવે સી જોઈશું આપણે કે 3A ના વર્ગખંડમાં બેઠેલ વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકે છે તો આપણે એમાં જવાબ લખીશું કે ના 3A ના વર્ગખંડમાં બેઠેલ વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકતો નથી હવે આપણે આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે ભાગ 3 અહીંયા પૂરો કરીએ છીએ અને તમારે નોટબુકમાં ગ્રુપ કરીને નોંધવાનું છે તે તમે નોંધી લેશો પાના નંબર 121 124 અને 125 પરના નકશા દોરી પ્રશ્નોના જવાબ લખવાના છે